ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત માટે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે અને દેશ સહિત સમગ્ર ગુજરાત અને રાજ્યના દરેક શહેરના દરેક વિસ્તારોમાં સ્વચ્છતાના વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે. તેના ભાગરૂપે આજરોજ સુરત શહેરની 7 આંગણવાડીના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આંગણવાડીના શિક્ષકોએ ભેગા મળી આ રેલીનું આયોજન કર્યું હતું, જેથી વધતી જતી ગંદકીને દૂર કરવા શહેરના લોકો જાગૃત બને અને સાચા અર્થમાં સ્વચ્છતા અભિયાન સફળ બનાવી શકાય. ઉપરાંત નાના બાળકો દ્વારા જો સ્વચ્છતા બાબતે ઉજાગર રહી આવી રેલીનું આયોજન કરવામાં આવે તો તેઓને જોઈને મોટા પણ સ્વચ્છતા બાબતે જાગૃત બનશે અને કમસે કમ પોતાની આસપાસના વિસ્તારોની સાફ સફાઈ તો રાખશે જ. તેવા હેતુસર આજે શહેર આંગણવાડીના નાના નાના ભૂલકાઓને લઈને સ્વચ્છતા ભારત અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અમે લોકો SMC માં જે પણ સુરત મહાનગરપાલિકા તરફથી જે પેલું સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત જે પ્રોગ્રામ ચાલે છે એવો અમે અમારા આંગણવાડીવાળાને પણ અંદર સાંકળી લેવામાં આવ્યા છે અને અમે આંગણવાડીના નાના ભૂલકાઓ અમારી કિશોરી બહેનો અમે વર્કર બહેનો હેલ્પર બહેનો મળીને અમારા વિસ્તારમાં જે આટો અમે રેલી કાઢી છે આજે અને આ રેલીમાં અમે બેટી બચાવો બેટી પઢાઓ બેટી વધાવો સ્વચ્છ ભારત સુંદર ભારત આપણે આપણી શેરી મહોલ્લાને કેવી રીતે ચોખ્ખા સ્વચ્છ રાખવાના છે તેવી રીતે અમે અમારા સૂત્રો બોલાવીને બાળકો પાસે રેલી કઢાવી છે. અત્યારે આપણે આમ જોવા જઈએ તો કાડાસણી નાલ ક્ષેત્રપાળ હેલ્થ ક્ષેત્રપાળ રુદરપુરા આમ અમે નજીક નજીકની આંગણવાડીવાળાને સાંકળી લેવામાં આવ્યો છે. આંગણવાડીવાળા તમારી સાથે સંકળાયેલા છે હાલ? અમારે અમારી ટોટલ અહીંયા 7 આંગણવાડી છે અમારી અંદર અંદર નજીક નજીક તે અમે લોકોએ લઈ લીધી છે અને અમે અમારા બાળકો પાસે આ રેલી કઢાવીને એક સૂત્ર આપવા માંગીએ છીએ કે ગંદકી આજકાલ બહુ વધી ગઈ છે, લોકો પોતાના ઘરનો એઠવાડ બહાર ફેંકે છે, તે તેવું ન કરે ને સ્વચ્છ રાખે કે જેને કારણે સ્વચ્છતા ફેલાય અને જે રોગમાળો રોગચાળો ફેલાય છે રોગમાળો થાય છે તેવું ન થાય અને સ્વચ્છ ભારત और इसमें कौन जुड़ा हुआ है साथ में? हमारे सब टीचर है वो सब. ब्यूरो रिपोर्ट सूरत.